અમદાવાદમાં પ્રી મોન્સૂન પ્લાનની નિષ્ફળતાને લઈને વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, સ્માર્ટ સિટીમાં 13,000 કરોડનો ખર્ચ થયો હોય, તેમ છતાં પણ અમદાવાદની યથાસ્થિતિ પરિસ્થિતિ જેવી છે તેવી જ રહેવા પામી છે. ચોમાસું આવતા જ પાણી ભરાઈ જવા અને ગંદકીના સામ્રાજ્ય વચ્ચે અમદાવાદીઓને રહેવું પડતું હોય છે, જેને લઈને વિપક્ષ દ્વારા અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ભારત સરકાર દ્વારા સ્માર્ટ સિટી માટેની ગ્રાન્ટો ફાળવવામાં આવી હતી, જેમાં 13,000 કરોડ રૂપિયા અમદાવાદ ખાતે ફાળવવામાં આવ્યા સ્માર્ટ સિટીમાં. છતાં પણ પાણી ભરાઈ જવાની ઘટના યથાસ્થિતિમાં જ જોવા મળી. રોડ રસ્તા તૂટી જવાની ઘટના, ભૂવા પડવાની ઘટનાઓ પણ યથાસ્થિતિમાં જ જોવા મળી. ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકાના બજેટમાં ડબલ વધારો થયો, છતાં પણ પરિસ્થિતિ લોકોને હાડમારી તો ત્યાંની ત્યાં જ રહી છે. ત્યારે પૈસા જાણે કે પાણીમાં વહી ગયા હોય, પ્રિમોન્સૂન કામગીરી પાણીમાં વહી ગઈ હોય તેવો શક અમદાવાદવાસીઓને લાગી રહ્યો છે. ત્યારે વિરોધ પક્ષ દ્વારા, વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને છેલ્લા 8 વર્ષથી ડબલ એન્જિનની સરકાર છે, છતાં પણ સ્માર્ટ સિટીના સ્માર્ટ સપના જોતા લોકોના સ્વપ્ન પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અમદાવાદ ખાતે પ્રથમ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી. પ્રિમોન્સૂન પ્લાનની હોળી કાઢતા કોંગ્રેસ દ્વારા આ મુદ્દે આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં પડેલા વરસાદથી ઘણા વિસ્તારોમાં પાણીથી તરબોળ કરી નાખવામાં આવ્યું હતું. પાણીથી તરબોળ થયેલા વિસ્તારના લોકોના મકાનોમાં પણ પાણી ઘૂસી જવા પામ્યા હતા, જેને લઈને આ હાડમારી વીઠવાનો વારો પ્રજાતંત્રને આવ્યો હતો. છતાં પણ તંત્રની પ્રિમોન્સૂન પ્લાનની હોળી કરી નાખી તેવું જોવા મળ્યું છે. ઘણા વિસ્તારોમાં ઘેર અને અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. લોકોને ઘણું બધું નુકસાન કરવું પડ્યું છે, સહેવું પડ્યું છે. તંત્રની પ્રિમોન્સૂન પ્લાનની નિષ્ફળતાને કારણે શહેરની જનતાને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ મુદ્દે વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણની આગેવાનીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઘેરાવ કરવામાં આવ્યો અને જે લોકોને નુકસાન થયું છે તેઓને વળતર અપાવવા અને સત્તાધારી પક્ષની આંખો ખોલવા મેયરને આવેદનપત્ર વિપક્ષ દ્વારા આપવામાં આવ્યું. આ આંદોલનમાં ગુજરાત કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ, ધારાસભ્ય શૈલેષભાઈ પટેલ, ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડાવાલા, શહેર પ્રમુખ નીરવભાઈ બક્ષી, પ્રભારી બિમલભાઈ શાહ, કાઉન્સિલરશ્રીઓ, વોર્ડ પ્રમુખો અને ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ વિસ્તારના લોકો પણ અમદાવાદીઓ જોડાયા હતા. તેઓ દ્વારા આ બાબતે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી. સ્માર્ટ સિટીમાં ફાળવેલા સ્માર્ટ રૂપિયા પાણીમાં વહી ગયા. અમદાવાદમાં પ્રથમ વરસાદની ધમાકેદાર બેટિંગમાં જ તંત્રની પોલ ખુલી છે અને કામગીરી કાર્યના ધજાગર ઉડતા જોવા મળ્યા છે. ત્યારે આખરે ભોગવવાનું તો પ્રજાને જ આવે છે ને. દર વખતે, દર વર્ષે વરસાદને લઈને મોટી મોટી વાતોને જાહેરાતો કરાય છે, ખરા સમયે કેમ લાચાર બની જાય છે. કહેવાય છે ને કે જ્યારે જરૂર હોય ને ત્યારે ન મળે ને તો તેની કોઈ કિંમત હોતી નથી. કરોડ રૂપિયાને લાખો રૂપિયા હોય, પરંતુ જ્યારે જરૂર હોય ત્યારે એ પૈસા જો કામમાં ના આવે તો લાખોને કરોડો રૂપિયા રાખ છે. ત્યારે અહીંયા પણ રાખ જેવી પરિસ્થિતિ, કરોડો રૂપિયા વાપરવા છતાં પણ અમદાવાદની પરિસ્થિતિ યથાસ્થિતિ જોવા મળી રહી છે. પાણી ભરાવાની, પાણી રોકાવાની, ગંદકીની, આ અનેક સમસ્યાઓથી લોકો પીડાઈ રહ્યા છે અને વહીવટીતંત્ર આંખ મીચોલી કરે છે. ત્યારે સવાલ પ્રજામાં ચર્ચાતો આવે છે. આવનાર દિવસોમાં ભારે વરસાદની આગાહી છે. મેઘો ફરી બેટિંગ કરશે ત્યારે નો બોલ હોય કે વાઇડ બોલ હોય, વરસાદી પાણીના લીધે આઉટ હેરાન તો અમદાવાદની પ્રજાને જ થવાનું છે, એ નક્કી જ છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આંદોલન દરમિયાન ઉપસ્થિત લોકો દ્વારા તેમની પ્રતિક્રિયાઓ પણ આપવામાં આવી હતી. સાંભળો અમદાવાદી વાસીઓ શું કહી રહ્યા છે વરસાદને લઈને, મેઘતાંડવને લઈને, મેઘવર્ષાને લઈને, સરકારની, વહીવટીતંત્રની, અમદાવાદ મહાનગરપાલિકાની, સ્માર્ટ સિટી અમદાવાદ નગરપાલિકાએ વાપરેલા 13,000 કરોડ રૂપિયા અને ડબલ જે
ग्रांटो वपराय छे, परंतु ते क्यां वपराय छे तेवा पण सवालो लोको उठावी रह्या छे। त्यारे लोकोनी शुं प्रतिक्रिया छे ते सांभळो। જે રીતે પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી સતત નિષ્ફળ ગઈ છે, કોર્પોરેશન તંત્રમાં ભાજપનું સરકાર, જે રાજ્યમાં ભાજપની સરકાર છે, કેન્દ્રમાં ભાજપની સરકાર કોઈ દિવસ સવાલોથી ભાગે નહીં। પ્રી મોન્સૂનનું કામ ફ્લોપ થયું છે, જે રીતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, જે લોકોને નુકસાન થયું છે એને વળતર આપવું પડે, જે લોકોને મૃત્યુ થયા છે એમને પણ વળતર આપવું પડશે। ભારતીય જનતા પાર્ટી સતત નિષ્ફળ ગઈ છે। અમદાવાદમાં જે અત્યારે પાણી પાણી થયું છે લોકોના ઘરોમાં, લોકોની સોસાયટીમાં જે પાણી ઘૂસી ગયું છે, એની જવાબદારી તંત્રની છે। મેયર રાજીનામું આપે, કમિશનર રાજીનામું આપે, અને શહેરી વિકાસ મંત્રીને પણ શરમાવું જોઈએ અને પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ। પછી છે કુવા નાના મોટા દેખવામાં આવે છે, એ બધા મુવાનું સમારકામ પણ ચાલુ કરી દીધું છે। બધા જ રોડ જે જ્યાં કંઈ ખાડા મોટા નાના મોટા પડ્યા છે, એ નાના મોટા ખાડા માટે પણ તા આપી દીધી છે। ત્યાં વેટફિક્સની જરૂર, ત્યાં વેટફિક્સ નાખવાનું પણ સંપૂર્ણ ચાલુ થયું છે। આપના માધ્યમથી ઘણા જોવા પણ મળ્યા, જોઈ પણ શકીએ છે। જ્યાં પણ વેટફિક્સની જરૂર છે ત્યાં વેટફિક્સ નાખી દે, જ્યાં કોલ્ડ ડામર નાખવાનું છે ત્યાં કોલ્ડ ડામરથી પણ કામકાજ શરૂ કરી દીધું છે। આવનાર 3 દિવસની અંદર સંપૂર્ણ ખાડા આપવાની વાત જે તે હોય છે, સર્વે કરી કલેક્ટર નિર્ણય કરતા છે, રાજ્ય સરકારમાં મોકલાય, કોર્પોરેશન જે વ્યવસ્થા કરવાની છે એ કોર્પોરેશન કરી રહ્યું છે। નાના મોટા દેખવામાં આવ્યા છે, એ બધા મુવાનું સમારકામ પણ ચાલુ કરી દીધું છે। બધા જ રોડ જે જ્યાં કંઈ ખાડા મોટા નાના મોટા પડ્યા છે, એ નાના મોટા ખાડા માટે પણ તા આપી દીધી છે। ત્યાં વેટફિક્સની જરૂર, ત્યાં વેટફિક્સ નાખવાનું પણ સંપૂર્ણ ચાલુ થઈ ગયું છે। આપના માધ્યમથી ઘણા જોવા પણ મળ્યા, જોઈ પણ શકીએ છીએ। જ્યાં પણ વેટફિક્સની જરૂર છે ત્યાં વેટફિક્સ નાખી દે, જ્યાં કોલ્ડ ડામર નાખવાનું છે ત્યાં કોલ્ડ ડામરથી પણ કામકાજ શરૂ કરી દીધું છે। આવનાર 3 દિવસની અંદર સંપૂર્ણ ખાડા આપણે પૂર્ણ કરીશું। અમુક જગ્યા નુકસાન થયું હશે, કારણ કે જે રીતે પાણી ભરાયા બેઝમેન્ટ હોય કે દુકાનો હોય, ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે, લોકોની ઘરવખરી પ્રાપ્તિ છે, તો હવે પણ સરકારને એટલી મદદ કરતી હોય છે, આપણે સરકાર રજૂઆત કરશું સર, એ આ મુઆવજો આપવાની વાત જે તે હોય છે એને વિસ્તારની સર્વે કરી કલેક્ટર નિર્ણય કરતા છે, એ રાજ્ય સરકારમાં મોકલી જાય, કોર્પોરેશનની જે વ્યવસ્થા કરવાની છે એ કોર્પોરેશન કરી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીને ही પિછલી સ્ટેન્ડિંગ કમિટી મેં યે અથોરિટી દી થી કે અમદાવાદ શહેર કે 220 મુખ્ય રસ્તે એસે હોંગે જહાં પર ગડ્ઢે પડ સકતે હૈ, જહાં પર સડકે ટૂટ સકતી હૈ, યાની કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે શાસન જો ભારતીય જનતા પાર્ટી હે વો ખુદ કબૂલ દે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે રોડ ખોદને વાલે 25 से अधिक से ज्यादा भूए पड़ चुके हैं। अभी तो पहली बारिश में ही अहमदाबाद शहर में रोड टूटना शुरू हो चुका है। 2017 में 450 करोड़ के रोड टूट चुके थे, 100 करोड़ से अधिक का बिट्यूमिन के नकली बिल कमांड सामने आया था, उस समय भी अधिकारियों पे कोई कार्रवाई नहीं की गई। अभी उन अधिकारियों पे छोटा सा इंक्रीमेंट कट करके उनको फिर से कॉर्पोरेशन में रखा गया है। तो इस तरीके के भ्रष्टाचार अधिकारियों को यदि कैबिनों में बिठाया जाएगा और उनको रोड की जिम्मेदारी दी जाएगी तो इस तरीके का काम होने वाला है। यदि भ्रष्टाचार में डूबे हुए अधिकारी को सस्पेंड नहीं किया गया तो अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन की सड़कें और भी टूट सकती है। I'm not going to do it! I'm not going to do it! I'm not going to do it!